નમસ્કાર. દેશભરમાં ગુજરાતમાં અને જામનગરમાં સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવી રહ્યા છે, તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. જામનગરમાં વીજીવીસીએલના પાયલોટ પ્રોજેક્ટ તરીકે વીજ મીટરો સ્માર્ટ બનાવવામાં આવી રહ્યા છે. વિવિધ કચેરીઓમાં તેમજ વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ મીટરો લગાડવામાં આવી રહ્યા છે, પરંતુ લોકોમાં હજુ સુધી તેની ટેકનિકલ બાબતોને લઈને જાણકારીના અભાવે ઉહાપો પણ થઈ રહ્યો છે. બિલ વધુ આવતું હોવાની પણ માન્યતાઓ અથવા તો ગેરમાન્યતાઓ છે. વીજ કનેક્શન કપાઈ જવાની ફરિયાદો આવી રહી છે, ત્યારે આ બધી બાબતો વિશે તાર્કિક ચર્ચા કરવા માટે આપણી સાથે જામનગર વીજીવીસીએલ વર્તુળ કચેરી અંતર્ગત સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી એન્જિનિયર અજય પરમાર સાહેબ છે. આવો તેમની સાથે વાત કરીએ. નમસ્કાર, મારું નામ અજય પરમાર છે. હું અહીંયા સેન્ટ્રલ ઝોન પેટા વિભાગીય કચેરીમાં નાયબ ઇન્જિનિયર તરીકે ફરજિયાત છું. અને સ્માર્ટ મીટર વિશે હાલમાં ઘણી બધી ગલત માન્યતાઓ તમે જે કીધું એ પ્રમાણે ચાલી રહી છે, તો એક આ સારી બાબત છે, તમારી સારી પહેલ છે કે સ્માર્ટ મીટર વિશે સાચી માહિતી લોકો સુધી પહોંચી શકે. અને એ બાબતે હું અત્યારે ચર્ચા કરવા માટે તમારો આભાર માનું છું. સ્માર્ટ મીટર એ અત્યારે આપણા આખા ભારત દેશમાં બધી જગ્યાએ જેટલી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનો કેન્દ્ર સરકારનો પરિપત્ર છે, જે ફરજિયાતપણે લગાવવાના છે, જેમાં ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ યુજીવીસીએલ ચારેય વિતરણ કંપનીઓમાં અત્યારે સ્માર્ટ મીટર લગાડવાનો પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યો છે, જેમાં પીજીવીસીએલમાં આપણું જામનગર શહેર જેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યું છે. અને એ જામનગર શહેરમાં પીજીવીસીએલ હેઠળ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગીય કચેરી એટલે કે અમારી આ કચેરી હેઠળ આવતા ગ્રાહકોના વિસ્તારોમાં આ સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ ચૂકી છે. જે સ્માર્ટ મીટર છે, સૌથી પહેલાં તો એના ઇન્સ્ટોલેશનની વાત કરીએ કે એમાં ગ્રાહકોએ કોઈ ચૂકવણી કરવાની છે, કોઈ રકમ પીજીવીસીએલને ભરવાની છે, કોઈ ફોર્મ ભરવાનું છે? આપણે કહ્યું કે ફરજિયાત છે, એટલે લગભગ ફોર્મ ભરવાનું તો એવું તો હશે નહીં, તો શું કંઈ ચૂકવણી કરવાની છે, કોઈ રકમ ગ્રાહકે ચૂકવવાની છે નવા સ્માર્ટ વીજ મીટર માટે, એ અંગે જણાવશો પ્લીઝ. એકચ્યુઅલી સ્માર્ટ મીટર માટે કોઈ અત્યારે હાલમાં કોઈ જરૂરી ચૂકવણી કરવાની રહેતી નથી. સ્માર્ટ મીટર છે એ અને જૂના મીટરમાં મીટરિંગ બાબતની વસ્તુમાં ટેકનોલોજીમાં કોઈ ફેર નથી. મીટરિંગ બંનેના સેમ છે, બંનેના બેના ટેરિફ સેમ છે, બંનેના ભાવમાં કોઈ ફરક નથી, બંને વસ્તુ સેમ જ છે. ફક્ત સ્માર્ટ મીટર એટલી વસ્તુ, એમાં વધારાનું જે ફીચર્સ એડ થયેલું છે કે એમાં સ્વિચિંગ ડિવાઇસ એની સાથે આવે છે મીટરની સાથે, પ્લસ એક કોમ્યુનિકેશન ડિવાઇસ આવે છે જે ડેટા આદાન પ્રદાન કરી શકે છે, કે જે તમારા મોબાઈલ સાથે સંકળાઈને તેની એપ્લિકેશનમાં તમને દરેક મીટરનો તમારો વપરાશનો ડેટા અથવા જૂનો વપરાશની હિસ્ટ્રી અથવા તમે કરેલા વપરાશ સાથેના જેટલા રિચાર્જ કરેલા હશે, જેટલી રકમ ચૂકવણી કરેલી હશે એ, અથવા તમારો અંદાજિત આવનારા સમયમાં અંદાજિત કેટલો વપરાશ રહેશે એનું એસ્ટિમેટ, એ બધું તમને એ સ્માર્ટ મીટરના ડેટામાં તમને તમારા મોબાઈલ થકી ઉપલબ્ધ કરી દેવામાં આવે છે. એમાં એના ટેરિફમાં કે એના ભાવમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. સ્માર્ટ મીટરમાં આપણે એમ કહીએ કે પ્રીપેડ મીટર પણ કહેવામાં આવે છે, એટલે કે આપણે જે મોબાઈલનું રિચાર્જ કરીએ એ રીતે આપણે ઇલેક્ટ્રિસિટીનું રિચાર્જ કરવાનું, તો એમાં રિચાર્જ કેવી રીતે કરવાનું અને કનેક્શન કપાઈ જાય, જો આપણું બેલેન્સ પૂરું થઈ જાય તો કનેક્શન કપાઈ જાય તો કેટલા સમયમાં કપાઈ જાય, શું વોર્નિંગ આવે, અને બેલેન્સ માઇનસમાં પણ જાય કે શું, એ અંગે પણ માહિતી આપશો પ્લીઝ. સ્માર્ટ મીટર તમારે ત્યાં માનો કે ઇન્સ્ટોલેશન થઈ ગયું છે આજે, તો સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન થઈ જશે એટલે એના પછી અમુક કેલ્ક્યુલેશન હોય છે કે તમારું છેલ્લું બિલ જે ચૂકવેલું છે એ અને સ્માર્ટ મીટર લાગ્યું છે એ વચ્ચેનો જે જેટલા દિવસનો તમારો વીજ વપરાશ હશે એના યુનિટનું એક એકાઉન્ટ જનરેટ થશે, પ્લસ તમારા જૂની કોઈ એરિયસ બાકી છે, જૂના બિલ કોઈ પેન્ડિંગ રહી ગયા છે તો એ બંનેનો સરવાળો થશે. એક બીજી વસ્તુ એ કે તમારા જ્યારે તમે નવું વીજ જોડાણ લીધું હશે ત્યારે તમે એક સિક્યુરિટી ડિપોઝિટ પેટે અમુક રકમ તમે ચૂકવણી કરેલી હશે કંપનીમાં, એ સિક્યુરિટી ડિપોઝિટ આ સ્માર્ટ મીટર વતી તમને પરત કરવામાં આવે છે, એટલે તમારું જે જૂનું ચૂકવણી કરવાનું બાકી રહેતું જે એમાઉન્ટ છે એ અને સિક્યુરિટી ડિપોઝિટ એ બેયને સરભર કરીને જે ફાઇનલ એમાઉન્ટ બને એને FOA કહેવામાં આવે છે, ફાઇનલ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ,
એ અમાઉન્ટનું કેલ્ક્યુલેશન થતાં 48 hours અથવા 3-4 દિવસ લાગી શકે છે. એ 3-4 દિવસ સુધીમાં આપણું આ સ્માર્ટ મીટર નો પાવર કટ થતો નથી. અચ્છા, એ પાવર કટ થતો નથી એ ઉપરાંત તમારું જ્યારે ફાઇનલ આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટની રકમ પ્રાપ્ત થઈ જાય ત્યારે તમને કન્ઝ્યુમરને મોબાઈલમાં એક વેલકમ મેસેજ આવે છે. એ વેલકમ મેસેજમાં તમારું જે કાંઈ એરિયસ છે એની વિગત લખેલી હોય છે. એ વિગત એ એરિયસ, માનો કે તમારું એક્ઝામ્પલ તરીકે તમારી કોઈ એમાઉન્ટ બાકી છે અમુક રકમ, તો એ રકમને અમે 180 દિવસમાં અથવા અમુક જે સમય નક્કી કરેલો છે એટલા પાર્ટમાં ડિવાઈડ કરી અને એ રકમ અમે દરરોજના લેવલે એને તમારા બેલેન્સમાંથી રિડ્યુસ કરવામાં આવે છે. એટલે કે તમારી જે ટોટલ ચૂકવણી કરવાની ટોટલ રકમ છે એ એક સાથે કપાતી નથી, પણ એના તમને ઇન્સ્ટોલમેન્ટ કરી દેવામાં આવે છે, જેથી ગ્રાહકને તાત્કાલિક ચૂકવણી કરવાની જરૂરિયાત ઊભી ન થાય અને એને સરળતા રહે એને રિચાર્જ કરવામાં. હા, બીજું કે રિચાર્જ કરતી વખતે માનો કે તમારું અત્યારે બેલેન્સ તમારું 300 રૂપિયા છે, પછી વપરાશ થતાં થતાં ઝીરો થઈ ગયું છે છતાં તમારું અત્યારે કપાશે નહીં. ઝીરોથી પછી -50 રૂપિયા બેલેન્સ થશે તો તમને એક SMS આવશે કે તમારું બેલેન્સ માઇનસ થતું થઈ ગયું છે અને હજી તમારે રિચાર્જ કરવાની જરૂરિયાત છે, પણ કપાશે નહીં. એવી જ રીતના -500 એ 50 એ નહીં કપાય, -100 રૂપીઝ થશે તો પણ નહીં કપાય, -200 એ પણ નહીં કપાય, -300 જશે ત્યારે ગ્રાહકને ફાઇનલી આ ડિસકનેક્ટ થઈ જશે મીટર. હા, એક બીજી વસ્તુ, માનો કે તમે -300 સુધી પણ રિચાર્જ નથી કરી શક્યા અને તમારી પાસે રિચાર્જનો કોઈ ઓપ્શન નથી અત્યારે, કંઈ માનો કે બેંક સર્વરમાં કંઈ ઇશ્યુ છે, રાત પડી ગઈ છે તો તમે બહાર નીકળી શકતા નથી, તો એવા સંજોગોમાં કપાશે નહીં. એટલે કે રાત્રિના 6 વાગ્યા પછી આ વીજ મીટર કપાતા નથી અને સવારના 10 સુધી કોઈ જાતનું ડિસકનેક્શન થશે નહીં. બીજું, રજાનો દિવસ છે, રવિવાર છે અથવા કોઈ તહેવારો છે તો એ સમયમાં પણ આ વીજ મીટર ડિસકનેક્ટ થશે નહીં, તમારું વપરાશ ચાલુ રહેશે, માઇનસમાં બેલેન્સ જતું રહેશે. એટલે આમાં અચાનકથી ડિસકનેક્ટ થઈ જશે, લોકોને કોઈ જાણકારી નહીં મળે, ગ્રાહકોને ખબર નહીં પડે કઈ રીતે રિચાર્જ કેટલું થયું, મારું બેલેન્સ વધ્યું છે કે કઈ રીતે મારે તાત્કાલિક રિચાર્જ કરીને દોડાદોડી કરવી પડશે, એવી કોઈ આમાં પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય. ગ્રાહકો માટે પહેલાં કરતાં વધારે સુવિધા ઉપલબ્ધ થશે. આ સ્માર્ટ જે રિચાર્જ છે એ આપણે એક એપ થ્રુ કરવાનું છે PGVCL, તો ઘણા એવા હોય જે વડીલો એકલા રહેતા હોય, જે સ્માર્ટફોન ન વાપરતા હોય અથવા તો જેમને એ આવડતું ન હોય, ઉપરાંત ક્યારેક એવું થાય કે સર્વર ડાઉન હોય, એપમાં કોઈ એરર હોય અથવા તો કોઈ એવા આકસ્મિક સંજોગો હોય, કર્ફ્યુ હોય કે સરકાર જ નેટ બંધ કરી દેતી હોય, એવા સંજોગોમાં ઓફલાઈન પેમેન્ટ માટેની પણ કોઈ સુવિધા ઉપલબ્ધ છે કે શું? સ્માર્ટ મીટરની એપ્લિકેશન છે, હું તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવવા માગું છું, આવી એક એપ્લિકેશન છે. એમાં તમારે સિમ્પલી તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન તમે કરશો એટલે તમારા પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી તમે એપ્લિકેશન રજિસ્ટર કરશો એટલે તમને ગ્રાહક નંબર પૂછવામાં આવશે. આ ગ્રાહક નંબર તમે આમાં વિગત નાખશો એટલે મીટરમાં જે કાંઈ ડિસ્પ્લે છે એ તમને અહીંયા દેખાતી શરૂ થઈ જશે અને તમારું બેલેન્સ દેખાશે. બેલેન્સ તમારું માઇનસ છે તો તમે અહીંયા એક ઓપ્શન આવશે રિચાર્જ, એ રિચાર્જ ઉપર ક્લિક કરશો એટલે સિમ્પલી તમને પેલી જે કંઈ આપણે UPI એપ્સ છે એના થ્રુ તમે રિચાર્જ કરી શકશો. અચ્છા, હવે જે સ્માર્ટ મીટર્સ અથવા સ્માર્ટ મોબાઈલ યુઝ નથી કરતા એના માટે, માનો કે એના કોઈ મિત્ર સર્કલ છે અથવા કોઈ પણ એમના સગાવાળા, એ આમાં એક ઓપ્શન છે નીચે ક્વિક પેનો, આ તમને હું દર્શાવું છું. અહીંયા ક્વિક પેનો ઓપ્શન છે, અહીંયા ફક્ત તમે સિમ્પલી ગ્રાહક નંબર સબમિટ કરશો એટલે એમનો નામ અને એનું બેલેન્સ અને એના મોબાઈલ નંબર એ બધી વિગત અહીંયા શો કરશે અને તમે કોઈ પણ રિચાર્જ કરી શકશે એ સુવિધામાં આપણે એડ કરેલી છે. એટલે તમે કોઈ પણ ગ્રાહક કદાચ એ સ્માર્ટ મોબાઈલ યુઝ નહીં કરતો હોય પણ એના મિત્ર સર્કલમાં કે સગાવાળા દ્વારા એ પોતાનું એપ્લિકેશન યુઝ કરી અને એનું રિચાર્જ કરી શકશે. અચ્છા, એ પણ ઉપલબ્ધ નથી, માનો કે તમે કહો છો નેટ ઉપલબ્ધ નથી, તો એવા સંજોગોમાં આપણી જે ટ્રેડિશનલ મેથડ છે, અહીંયા જે અમારી કેશ વિન્ડો છે ત્યાં તમે આવી અને રિચાર્જ કરી શકો છો. તમે ત્યાં આવીને સિમ્પલ જે પહેલાંની જેમ બિલ ભરતા તેમ ગ્રાહક નંબર આપશો એટલે તમારું તમે જે કાંઈ એમાઉન્ટ જેવું તમે ત્યાં પે કરશો એટલે સીધું તમારું આ એપ્લિકેશનમાં એ એમાઉન્ટ તમારી શો થઈ જશે અને વિધિન અ 30 સેકન્ડમાં તમારું કનેક્શન ત્યાં ચાલુ થઈ જશે. સર, ઘણી બધી એવી ફરિયાદો છે કે બિલ વધારે આવે છે, અચાનક કનેક્શન કપાઈ જાય છે. વડોદરામાં બહુ મોટો પ્રદર્શન થયું, જામનગરમાં પણ આપણે છેલ્લા 1-2 દિવસમાં જોયું કે વિરોધ થઈ રહ્યો છે, તો કદાચ એમાં એવું ક્યાંક લાગે છે કે પ્રજા પાસે પૂરતી જાણકારી નથી અને આ ટેકનિકલ વસ્તુ છે, લોકો પાસે
તેના ઉપયોગની પૂરતી જાણકારી નથી. તો આ વિશે આપ શું કહેશો અને આપ કોઈ એવા પ્રયત્ન કરો છો કે લોકોને સાચી માહિતી મળે, ગેરમાન્યતાઓ દૂર થાય, તે માટે BGVCL પણ શું પગલાં લઈ રહ્યું છે? નહીં, તમે જે કીધું છો એવું વાત માનું છું કે લોકો સુધી સાચી માહિતી હજી પૂરતી પહોંચી નથી અને સંભાવ અમે કદાચ પહોંચાડી શક્યા ના હોય, પણ અમારો પૂરતો પ્રયત્ન છે. જે આ તમારી પાસે જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર જ અહીંયા ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપણે વસ્તુ અહીંયા વિગત આપેલી છે, જ્યાં નીચે લખેલું છે FAQ એટલે કે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન. જે તમારા ક્વેશ્ચન્સ જે હોય એ બધા આમાં તમને શો કરશે. એટલે કે આવી એક આખી બુકલેટ જે છે એ આખી આ એપ્લિકેશનની અંદર છે અને એમાં જેટલા તમે ક્વેશ્ચન્સ પૂછ્યા છે એ સિવાયના પણ જે લોકોને મનમાં ક્વેશ્ચન્સ આવતા હોય છે એ દરેક ક્વેશ્ચન્સ અને એના આન્સર આમાં લખેલા છે. આમાં જેટલી વિગત મેં આપી છે એ બધી વિગત લખેલી છે. QR કોડ આપેલો છે, બધા રિચાર્જ કઈ રીતે કરવું એની વિગત આપેલી છે. બીજું, આમાં તમારી જે કંઈ પાછલી બાકી રકમ જેટલી છે એનો સરવાળો, વિલંબિત ચાર્જ, જે કંઈ ડિપોઝિટ જે છે એ બધું આમાં વિગત આપેલી છે. અને તમારું માનો કે તમારી અત્યારે સ્માર્ટ મીટર લાગેલું નથી, છતાં તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને એમાં રજીસ્ટર કરી નાખશો, મોબાઈલ નંબર OTP બેઝ છે એટલે તમે મોબાઈલ નંબરથી રજીસ્ટર કરશો એટલે આ એપ્લિકેશનમાં તમને આ બધી વિગત જોવા મળશે. કઈ રીતે એપ્લિકેશન ડાઉનલોડ કરવી અથવા કઈ રીતે એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી કઈ રીતે તમારે રિચાર્જ કરવું એ બધી વિગતો એમાં લખેલી છે. અચ્છા, એ પણ લખેલી છે જે તમે જે લોકોમાં અત્યારે ખોટી માન્યતા ઉદ્ભવેલી છે કે આ મીટરના કારણે વધારે બિલ આવે છે, એટલે એવા ટેરિફમાં કોઈ જાતનો ચેન્જ થયેલો નથી. જે પહેલાના મીટરમાં ટેરિફ હતો, રેસિડેન્શિયલનો જે ટેરિફ છે, કોમર્શિયલનો જે ટેરિફ છે, ઇન્ડસ્ટ્રીયલનો જે ટેરિફ છે, એ જ ટેરિફ આ મીટરમાં લાગેલો છે, એમાં કોઈ ચેન્જીસ નથી. હા, લોકોમાં કદાચ એ ટૂંકમાં અપૂરતી માહિતીના અભાવે એમને એવું લાગતું હોય કે વધારે બિલ આવે છે, એ જનરલી એવું બની શકે છે. જનરલ કિસ્સામાં અહીંયા જે અમારી પાસે ગ્રાહકો આવતા હોય છે એવી ફરિયાદો લઈને, તો અમે એનો કેસ સ્ટડી કરીએ છીએ, તો ત્યારે ખબર પડે છે કે એનું જે જૂનું એરિયસ છે, જૂની રકમ બાકી રકમ છે, એ મેં અગાઉ તમને જણાવ્યું એ પ્રમાણે એનો 180 દિવસમાં કે જે નિયત કરેલ સમય છે એમાં એ ડિવાઇડ કરી અને એને ઇન્સ્ટોલમેન્ટ કરી દેવામાં આવ્યા હોય છે. એ ઇન્સ્ટોલમેન્ટનો રકમ અને જે એને વપરાશ કરેલી હોય છે એ રકમ, એ બેનો એને એક SMS રોજ સવારના મળતો હોય છે કે તમારા બેલેન્સમાંથી એટલી રકમ કપાણી છે. એટલે એ કેલ્ક્યુલેશન કઈ રીતે થયું છે એની માહિતીના અભાવે એમને એવું લાગતું હોય છે કે આ મારું બિલ વધારે આવે છે, પણ ખરેખર એવું છે નહીં. એટલે તમે જેમ કીધું કે જે આગલી રકમ બાકી છે એ સરભર થાય, એટલે લગભગ એમ કહી શકાય કે જે અત્યારે બિલ વધારે આવી રહ્યા છે એ કદાચ પહેલું બિલ છે, એટલે લોકોને એવું લાગી રહ્યું છે, અને જે રકમ છે ઇન્સ્ટોલમેન્ટમાં કપાશે, તો એ વિશે પણ ખાસ જણાવશો. જેની બાકી રકમ છે એ અત્યારે ઇન્સ્ટોલમેન્ટ એનો પૂરો ના થાય ત્યાં સુધી દરરોજ સવારે એમને એ મેસેજ આવી જાય છે. માનો કે એક્ઝામ્પલ તરીકે સિમ્પલ ભાષામાં સમજાવું કે માનો કે તમારું 180 રૂપિયા બાકી રકમનું બિલ જનરેટ થયું છે, જૂનું બિલ, તો એ 180માંથી એના 180 પાર્ટ કરી દીધા આપણે, એટલે પર ડે 1 રૂપિયો થાય. એટલે હવે તમારી જે રિચાર્જ કરેલું છે એમાંથી પર ડે 1 રૂપિયો સવારે કપાઈ જાય અને પ્લસ તમારી જે આખા દિવસનો વપરાશ છે એ રકમ કપાઈ જાય. હવે ગ્રાહક એ કેલ્ક્યુલેશન કરે કે મારો ટોટલ એટલા કપાણા છે, પણ ખરેખર જૂની એરિયસની રકમ પ્લસ તમારો વપરાશ એ બંને કપાણા છે, એટલે એવા સંજોગોમાં એને ખોટી પેલી માન્યતા ઊભી થાય છે, પણ એવું ખરેખર છે નહીં. તો આ હતા ડેપ્યુટી એન્જિનિયર જે પરમાર. જામનગરમાં પણ સ્માર્ટ મીટર હવે ધીમે ધીમે બધે જ લાગી જશે, સરકારી કચેરીઓમાં લાગી રહ્યા છે અને વિવિધ વિસ્તારોમાં પાયલોટ પ્રોજેક્ટ રૂપે લાગી રહ્યા છે, ધીમે ધીમે દરેક જગ્યાએ લાગી જશે, કારણ કે આ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે અને સ્માર્ટ મીટર લગાડવા ફરજિયાત છે. દેશભરમાં સ્માર્ટ મીટરનો ઉપયોગ થશે એ માટે કોઈ ગેરમાન્યતાથી દોરાવું નહીં અને સ્માર્ટ મીટર દરેક ઘરમાં, દરેક કોમર્શિયલ વિસ્તારોમાં, દરેક ઔદ્યોગિક એકમોમાં સ્માર્ટ મીટર ફરજિયાત થશે અને તે વધુ ઉપયોગી થશે એવું BGVCL દ્વારા જણાવાઈ રહ્યું છે. જય હિન્દ, જય હાલા. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.